હેલો એવરી આજનો આપણો વિષય છે ગુજરાતી ગયા પ્રેડમાં આપણે પાઠ પાંચ સમજેલા અને તમને સ્વાધ્યાય પોથીમાં એનું હોમવર્ક આપેલું જે દરેક જણાએ સારા અક્ષરે કરેલું હશે હવે આજે આપણે એના જવાબો જોશું તમે લખ્યું હશે તો તમે મારી જોડે ચેક કરશો અને જેને લખવાનું બાકી હશે એ મારી જોડે એમનું વર્ક પૂરું કરશે ચલો ઉખાણા એમાં પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો પેલું સૂરજ ક્યારે આવે છે જવાબ બ સવારે બીજું પાંદડાની અંદર બીજા પાંદડા કોને હોય છે જવાબ ક કોબીજને ત્રીજું આપણી સાથે દિવસે કોણ ફર્યા કરે છે અ પડછાયો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલું સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે જવાબ સૂરજ સવારે આવીને સાંજે સંતાઈ જાય છે બીજું કવિએ કોબીજની સી ઓળખાણ આપી છે જવાબ કવિના કહેવા મુજબ કોબીજમાં પાનની અંદર પાન હોય છે અને એ પાન લીલા ધોળા હોય છે ત્રીજું હોઠ કેવા સગા ભાઈ છે જવાબ હોઠ એવા સગા ભાઈ છે કે આપણે અડ અડ કહીએ તો એકબીજાને અડકતા નથી અને અડીસમાં અડીસમાં કહીએ તો તરત જ એકબીજાને અડકે છે ચોથું મો ન હોવા છતાં કોણ અવાજ કરે છે જવાબ મો નહીં હોવા છતાં ચપટી અવાજ કરે છે પાંચમો પ્રશ્ન જટા હોવા છતાં જોગી કોણ નથી જવાબ નાળિયેરને જટા હોવા છતાં તે જોગી નથી છઠ્ઠું જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે જવાબ કમ્પ્યુટર જ્ઞાનની બારીઓ ખોલે છે સાતમું

ત્રીજું પડછાયો ઘડીકમાં નાનો થઈ જાય ઘડીકમાં મોટો થઈ જાય ચોથું નાળિયેર ને ત્રણ આંખ છે પણ એ શંકર ભગવાન નથી પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું નાળિયેરને જતા હોવા છતાં એ જોગી નથી સાચું બીજું હિંચકો ખવાતા જ્ઞાનની બારીઓ ખુલી જાય છે ખોટું ત્રીજું નાળિયેરની અંદર પાણી ભરેલું હોય છે સાચું ચોથું પડછાયો નાનો મોટો થતો નથી ખોટું હવે આગળ પ્રશ્ન નંબર પાંચ નીચેના કોષ્ટકમાંથી ઉખાણાના ઉત્તરની ફરતે ચોરસ કરો જો હોટ હિંચકો ચપટી નાળિયેર સૂરજ કોબીજ કમ્પ્યુટર આવી ગયું ને દરેક જણા ગોતીને લખી નાખશે હવે આજનું હોમવર્ક છે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન છ થી બાર લખવાના દરેક જણાય જેનો આપણે આવતા પેડમાં સોલ્યુશન કરીશું